વિદ્યાર્થીઓની ડ્રોપ આઉટની વિગતો સામે આવતા શિક્ષણ વિભાગ થયું છે દોડતું તાજેતરમાં ધોરણ નવ અને દસમાં ત્રેવીસ ટકા વિદ્યાર્થીઓના ડ્રોપ આઉટની વિગતો સામે આવતા તંત્ર હરકતમાં આવ્યું છે અમદાવાદ ગ્રામ્ય જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળામાંથી ડ્રોપઆઉટ થયેલા વિદ્યાર્થીઓને ટ્રેસ કરવાનો સર્વે હાથ ધર્યો છે ડ્રોપ આઉટ થયેલા વિદ્યાર્થીઓનો ડેટા શાળાઓમાંથી એકત્રિત કરવાની કામગીરી પૂરજોશમાં શરૂ કરી દેવાઈ છે આ સર્વેની કામગીરી

અમરેલી જિલ્લામાં વન નેશનલ હાઇવે પર મારી લટાર ભાવનગરના સોમનાથ નેશનલ હાઇવે ઉપર બે ડાલા મથા સિંહ રોડ પર આવી ચડ્યા રાજુલાના ચાર નાળાથી કાગવદર હાઇવે પર રાત્રિના સમયે સિંહોનો રોડ ક્રોસ કરતો વિડીયો વાયરલ થયો છે રોડ પર વાહનોની દોડધામ વચ્ચે સિંહોની

તો ગિરનારની લીલી પરિક્રમામાં નવ યાત્રાળુઓના મોત થયા છે પરિક્રમામાં કુલ નવ લોકોના હાર્ટ એટેકથી મોત થયા છે માણવેલાની ઇટવાઘોડી ઝીણા બાવાની મઢી તેમજ ભવનાથ વિસ્તારમાં પરિક્રમા કરવા આવેલા યાત્રાળુઓના મોત નીપજ્યા હાર્ટ એટેકથી મોત મામલે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટે કહ્યું છે કે આઠ ડેડ બોડી સિવિલ ખાતે લાવવામાં આવી છે તમામની ઉંમર પચાસ વર્ષથી વધુ છે જસદણ ગાંધીધામ મુંબઈ અમદાવાદ તેમજ રાજકોટના ત્રણ ભાવિકના મોત થયા છે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટે ભાવિકોને પરિક્રમામાં સતત ન ચાલવા તેમજ શરીરની કાળજી રાખવા માટે અપીલ કરી છે કમનસીબે સિવિલ હોસ્પિટલ ખાતે મૃતદેહ લાવવામાં આવેલ છે આ જે મૃતદેહ લાવવામાં આવેલ છે એ બધા બ્રોડ ડેડ હતા અને તેઓની ઉંમર પચાસ થી સિત્તેર વર્ષની વચ્ચે હતી અને બધામાં હાર્ટ એટેકથી મૃત્યુ થયેલ હોય એવું લાગે છે તો જૂનાગઢના ગરવા ગિરનાર ખાતે પરિક્રમાનો રંગીચંગી ચંગી પ્રારંભ થઈ ગયો છે વહેલી સવારથી ગિરનારના જંગલમાં લાખોની સંખ્યામાં ભાવિકો મોટી સંખ્યામાં પહોંચ્યા હતા મહત્વનું છે કે ગિરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ વિધિવત રીતે દેવ દિવાળીની મધ્યરાત્રીથી શરૂ થતો હોય છે પરંતુ લીલી પરિક્રમાના ગેટ પાસે ભાવિકોની ભીડ જોતા પરિક્રમા વહેલી શરૂ કરવાની તંત્રને ફરજ પડી હતી પરિક્રમાના બીજા દિવસે બે લાખ જેટલા ભક્તોએ ઇટવાઘોડી થઈ પ્રવેશ કર્યો હજી પણ જય ગિરનારના નાદ સાથે તંત્રના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મોટી સંખ્યામાં ભક્તો લીલી પરિક્રમા માટે પહોંચી રહ્યા છે ગિરનારની લીલુડી પરિક્રમા ગઈકાલથી શરૂ થઈ ગઈ છે આમ જોવા જોઈએ તો આ પરિક્રમા છે તે ની મધ્યરાત્રિ થી વિધિવત શરૂ થાય છે પણ વન વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા જે યાત્રિકોની ભીડ જોતા છે તે ગઈકાલથી જ લોકોને પ્રવેશ આપી દેવામાં આવ્યો હતો ગઈકાલે જયારે ગેટ ખોલવામાં આવ્યા ત્યારે પચાસ હજારથી વધુ ભાવિકો છે તે અંદર જતા રહ્યા હતા અને ગઈકાલે સાંજ સુધીમાં એક લાખ લોકોએ છે તે પ્રવેશ મેળવી હતો આજે બીજા દિવસે વહેલી સવારથી એક ધારો છે તે યાત્રિકોનો પ્રવાહ છે તે શરૂ છે અને તેને લઈ અને અંદાજીત બે લાખથી વધુ લોકોએ આજે પ્રવાસ મેળવી લીધો છે તેવું હાલ માનવામાં આવી રહ્યું છે અને હાલ જે પરિક્રમા છે તેમાં યાત્રાળુઓનો અવિરત પ્રવાહ છે તે વહી રહ્યો છે તેને લઈ અને આજ સાંજ સુધીમાં કે મોડી રાત સુધીમાં બોરદેવીનો જે છેલો પડાવ છે ત્યાંથી અંદાજીત એક લાખ યાત્રાળુઓ પોતાની પરિક્રમા પૂરી કરશે તેવો હાલ અંદાજ સેવાઈ રહ્યો છે ત્યારે આજે મધ્યરાત્રિએ જે પરિક્રમાનો વિધિવત પ્રારંભ થનાર છે તે ઔપચારિક બની રહે છે અતુલ વ્યાસ ન્યૂઝ આઇટીન ગુજરાતી જુનાગઢ જૂનાગઢની વિશ્વ પ્રસિદ્ધ લીલી પરિક્રમાની શરૂઆત થઈ ચૂકી છે જેમાં લાખોની સંખ્યામાં ભક્તો મટ્યા છે પરિક્રમા કરવા અલગ અલગ રાજ્યમાંથી લોકો આવી રહ્યા છે જો કે પરિક્રમા માટે જે વ્યવસ્થા કરવામાં આવી છે જેને જોઈ લોકો પણ ખુશ છે પ્લાસ્ટિક મુક્ત પરિક્રમા કરાઈ રહી છે પુનાથી આવેલ યુથે એક દિવસમાં જ પરિક્રમા પૂર્ણ કરી છે ગીરનારની ગોદમાં અત્યારે પરિક્રમા ચાલી રહી છે અને કેટલાક યુથ છે કે જેમને પરિક્રમા પૂરી કરી લીધી છે દેશભરમાંથી અલગ અલગ રાજ્યોમાંથી પણ ગિરનારની પરિક્રમા કરવા માટે અહીં આવતા હોય છે ખૂબ જ મોટી સંખ્યામાં લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો અહીં આવે છે જો કે પ્રશાસન દ્વારા પણ વ્યવસ્થા છે તે કરવામાં આવી છે મહારાષ્ટ્રથી આખું એક ગ્રુપ છે કે જે ગિરનારની પરિક્રમા કરવા માટે આવ્યું છે પહેલાં ભાઈ આપણે નામ બતા મેરા નામ વિશ્વજીત વાઘેરી कहाँ से आए हो पिंपरी का पुनः महाराष्ट्र हर साल आते हो या तो हर साल आता हूँ पांचवी बार ये बार पांचवी बार आए हो तो आपका एक्सपीरियंस सर के बहुत अच्छा एक्सपीरियंस है सब थकान बिकान दूर हो जाती है और अच्छा होता है लाइफ में सब अच्छा होता है एक नंबर है हेल्थ भी अच्छा रहता है यहाँ प्रशासन की व्यवस्था कैसे बहुत अच्छे किए हैं सरकार ने बहुत अच्छे किए है अभी फिलहाल ये टाइम पे तो बहुत ही उन्होंने मतलब प्लास्टिक का भी जो चीज़ें थी प्लास्टिक के काफी, मतलब, आ, आ, की वजह से काफ़ी मतलब गार्डन की प्लास्टिक के वजह से बहुत ही मतलब तकलीफ हो रही थी एनिमल्स को तो अभी भी उन्होंने बहुत प्लास्टिक के ऊपर फोकस किया है और काफ़ी सारे गार्ड्स भी थे फॉरेस्ट के भी लोग हमको मतलब केयर करते हैं माना जाता है कि शांति का एहसास होता है आपके बहुत सुकून मिलता है अभी हम घर पे गए तो दो तीन महीना हमको फ्रेश लगता है कुछ तो अलग लगता है कि अब आप भगवान के पास जाके आए जंगल में सफारी सब व्यवस्था कैसी थी बहुत अच्छी थी તો અહીંયા જે પુનાથી આવેલા જે આખું ગ્રુપ છે કે જેઓ લોકોએ એક શાંતિનો અહેસાસ છે તે કર્યો છે કહેવાય છે કે ગિરનારની ગોદમાં જ્યારે પણ યાત્રા કરતા હોય છે ત્યારે એક શાંતિનો અહેસાસ થતો હોય છે ભગવાન શિવની ખોજમાં લોકો નીકળતા હોય છે અને લોકો માની રહ્યા છે કે અહીં આવ્યા બાદ શાંતિનો અહેસાસ થાય છે અને એક વખત નહીં પરંતુ પાંચમી વખત આ લોકોએ યાત્રા અહીં કરી છે કેમેરામેન શ્રેણિક મહેતા સાથે વિભુ પટેલ ન્યૂઝ એટ ગુજરાતી જૂનાગઢ એક તરફ ડિજીટલ ઇન્ડિયાની મોટી મોટી વાતો કરવામાં આવે છે અને બીજી તરફ તથ્ય તો કંઈક અલગ જ દેખાઈ રહ્યું છે મોરબીમાં વારંવાર થતી નેટ કનેક્ટિવિટી લોસ તેમજ સર્વસ ડાઉન જેવી સમસ્યાઓના કારણે રેશન રેશનકાર્ડમાં નામ કમી કરાવવા નામ ચડાવવા તેમજ કેવાયસી જેવી નાની કામગીરીઓ માટે પણ અરજદારોને કલાકો સુધી રાહ જોવી પડે છે અમુક વખત તો અરજદારોને આખો દિવસ સુધી બેસી રહેવું પડે છે ત્યારે વારંવાર સર્જાતી આ પ્રકારની સમસ્યાઓ દૂર કરવા તંત્ર દ્વારા નક્કર પગલાં લેવામાં આવે તેવી લોકમાંગ ઉઠી રહી છે મહિનાની અંદર બે થી ત્રણ દિવસ ચાલુ રહીએ છે અને અહીંયા આવે માણસો કામ ધંધા મૂકીને આવે બૈરાઓને કામ બધા મૂકીને આવે અહીંયા આવે એટલે ડાઉન સર્વર ડાઉન તો આ બાબતમાં અનેક વાર રજૂઆત સરકારને કરવા હોવાથી કલેક્ટરને રજૂઆત કર્યા હોવાથી કોઈ પણ જાતનો જવાબ દેતા નથી કયા કારણથી સર્વર ડાઉન હોય છે તો માણસો અત્યારે રોજી રોટી કરવા માટે નોકરી કરવા જાય કે સર્વર ડાઉન કરવા જાય ઓયા જાય કે તમે અંગૂઠો દઈ આવો તો અહીંયાથી પાછ ધક્કા ખવરાવે તો શું સરકારને આ ધક્કા જ ખાવાના પબ્લિકને અહીંયા અમે રેશન કાર્ડ ચાલુ કરવા માટે આવ્યા છે અમારું રેશન કાર્ડ બંધ થઈ ગયું છે સવારથી અમે આવ્યા છીએ હજી અમારો વારો આવ્યો નથી કનેક્ટિવિટી સવારથી બંધ જ છે એટલે બે ત્રણ કલાકથી હેરાન થઈ છે બપોર પછીના હજી હવે કેવું કાલ આવજો સવારે દસ વાગે ત્યાં ટોકન આપશું ને ટોકન આપ્યો પછી તમારો વારો આવે ત્યાં વારો આવશે તો ખેડાના વડતાલમાં લક્ષ્મીનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવનો આજે સાતમો દિવસ રોજના બે લાખથી વધુ હરિભક્તો વડતાલ સ્વામિનારાયણના આ મહોત્સવમાં હાજરી આપે છે ત્યારે મંદિરના હરિભક્તો દ્વારા નિઃશુલ્ક શિરડીના રસનું વિતરણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે રોજ મહોત્સવમાં આવતા હરિભક્તોને નિઃશુલ્ક શિરડીના અને મોસંબીના રસનું વિતરણ કરવામાં આવે છે આ માટે રોજ અગિયારથી બાર ટન શેરડીનો ઉપયોગ કરવામાં આવે છે રોજના પચાસ હજારથી વધુ ભક્તો શેરડી અને મોસંબીના રસનું રસપાન કરે છે શેરડીનો રસ મશીનમાં પીલવામાં આવે છે ત્યારબાદ એને ગાળવામાં આવે છે એમાં લીંબુ આદુ એ બધું જ નાખીને એ મોટરથી પછી ઓવરહેડ ટેન્કમાં મૂકવામાં આવે છે અને ત્યાં એક બાજુ બહેનોને અને બીજી બાજુ પુરુષોને પાંચ પાંચ નળ પાંચ પાંચ છ છ નળ છે એ નળ દ્વારા